સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તો ભાજપના 30 જેટલા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ શ્રી દશામારી વાડી અને કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકસભા ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભિલોડાના ધારાસભ્ય અનિલભાઈ જોશિયારા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, પ્રાંતિજ તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ, પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, રેખાબેન સોલંકી, નીરુબેન પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનોએ ભાજપ ઉપર શબ્દોના બાણનો વરસાદ. પ્રાંતિજ વિધાનસભાનું વિજય વિશ્વાસ સંમેલનમાં અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને અમારા કાર્યકરોનું ખૂબ મોટું સંમેલન બધા કાર્યકરોનું મળેલું છે. અને અમે દરેક કાર્યકરો અમારા કાર્યકરોએ જે મોદી સાહેબે 5 વર્ષ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા નથી, અમે એક પણ કામ કર્યું નથી, એ કામની વાત લઈને અમે અમારા મતદારો સમક્ષ જવાના છીએ. તો ભાજપ સરકાર એ જુઠ્ઠાની સરકાર છે અને બોલ્યા પછી કશું ન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. તો ઉપસ્થિત કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે આ સરકાર ખેડૂતો માટે કોઈ યોજના લાવી નથી, અને તમને શું લાગે છે કે જો પ્રજા ફરી આ સરકારને બેસવા દેશે કે ઘરનો રસ્તો બતાવશે, વિદેશની બેંકમાંથી કારણ નારણ પાછા લાવવાની વાત માત્ર વાત જ રહી, મોંઘવારી કૂદકેની ભૂસકે વધી છે. કોંગ્રેસની સરકારમાં 350માં મળતી ગેસની બોટલ આજે ભાજપની સરકારમાં 950માં મળે છે અને જોરથી બોલે છે. તો હવે તે સમય પાકી ગયો છે અને આપણે લોકસભાના સાબરકાંઠા અરવલ્લીના ઉમેદવાર રાજુભાઈને મત આપી, કોંગ્રેસને મત આપી, તેઓને જીતાડવા આપણે આ બધા એક થઈ કોંગ્રેસ તરફી મતદાન કરાવવું અને કરવું, અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર બનશે તો ભાજપના 30 કાર્યકરો કમર છોડી પ્રજાનો હાથ પકડ્યો હતો અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. આજે સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરના ચૂંટણી પ્રચાર અર્થે વિજય વિશ્વાસ સંમેલનમાં આપ સૌ જોઈ શકો છો એમ હજારોની સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉમટ્યા છે. જે કાર્યકરોનો ઉત્સાહ છે અને જે પ્રજાજનોનો સરકાર સામેનો આક્રોશ છે એ જોતાં કોંગ્રેસને પ્રજાના આશીર્વાદ 23 તારીખે મળવાનું નિશ્ચિત છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર બહુમતીથી જીતશે, ગુજરાતમાં પરિવર્તન આવશે, દેશમાં પરિવર્તન આવશે. આજે ચૂંટણી પ્રચારમાં પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ પાસે 5 વર્ષનો હિસાબ માગી રહ્યા છે. એમના વાયદા વચનો કેમ પૂર્ણ ના થયા, કેમ પ્રજા સાથે વિશ્વાસઘાત થયો એની વાતનો ખુલાસો માગી રહ્યા છે. આજે ખેડૂત પરેશાન છે, યુવાન બેરોજગાર છે, મહિલાઓ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક બન્યો છે, નોટબંધી GST ને કારણે ધંધા વેપાર ચોપટ બન્યા છે, દેશની સરહદો સુરક્ષિત નથી. ત્યારે વડાપ્રધાનશ્રી 5 વર્ષમાં એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના નામે ખોટા ભાષણો કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રજા એટલું સ્પષ્ટ માને છે કે અમે તમને 5 વર્ષ માટે સત્તા સોંપી હતી, તમે એક પણ ક્ષેત્રમાં સફળ નથી થયા, એક પણ વર્ગને તમે સંતોષ આપી શક્યા નથી, એક પણ વાયદો કે વચન પૂર્ણ કરી શક્યા નથી, એટલે તમને ફરીવાર સત્તા કરવાનો કોઈ અધિકાર નથી, કોંગ્રેસની સરકાર બનશે. આજે નરેન્દ્ર મોદીની પણ સભાઓ હતી, આપના હોમગ્રાઉન્ડમાં પણ સભા હતી અને એમને આજે કેટલાક વાતો પણ કરી છે, વાતો વિશે શું કહેશો તમે? નરેન્દ્રભાઈએ પ્રજા સમક્ષ જ્યારે પ્રવચન કરે ત્યારે 5 વર્ષમાં એમણે જે વાયદા અને વચન આપ્યા હતા, જે સરકાર ચલાવી એની વાત કરવી જોઈએ, એનો હિસાબ આપવો જોઈએ, પોતાની સરકારના કામ ગણાવવા જોઈએ. પણ 5 વર્ષમાં એમની પાસે ગણાવવા માટેનું એક પણ યોજના નથી, એક પણ કામ નથી, કે એક પણ વાયદો વચન પૂર્ણ નથી થયો, એટલે જ ક્યાંક ને ક્યાંક મંચ ઉપરથી પાકિસ્તાનના ભાષણો કરે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ગાળો દેવાનું કામ કરે.
પણ ગાળો દેવાથી કે લોકોને ઉશ્કેરવાથી લોકોના પેટ ભરાતા નથી. લોકોનું જીવન ધોરણ સુધારવા માટે સરકારે જે કામ કરવા જોઈએ એમાંનું એક પણ કામ આ સરકાર કરી શકી નથી. ત્યારે યુવા બેરોજગાર છે, સરકાર સામે આક્રોશમાં છે. મહિલાઓ હોય, ખેડૂત વર્ગ હોય કે સમાજના તમામ વર્ગના લોકો આ સરકારને નિષ્ફળ સરકાર ગણી રહ્યા છે અને પરિવર્તન માટે 23 તારીખે વોટ કરશે. આજની સભાની અંદર એ પણ જોવા મળ્યું કે જે એમણે કહ્યું એ પ્રમાણે રાષ્ટ્રવાદના લગતી, આતંકવાદના લગતી બાબતોને આપણા ઘોષણા પત્રની અંદર એના સુધારા કરવામાં આવશે તે વાત જણાવી. શું કહેશો એમ? રાષ્ટ્રવાદની વાતો અને રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ આપવાનો ભારતીય જનતા પાર્ટીને કોઈ અધિકાર નથી. આ દેશમાં જ્યારે જ્યારે રાષ્ટ્રની એકતા અખંડિતતાની વાત આવી ત્યારે કોંગ્રેસના નેતૃત્વએ ઇન્દિરાજી હોય, રાજીવજી હોય કે મહાત્મા ગાંધી સુધીના એ બલિદાન આપ્યા છે, દેશ માટે સર્વસ્વનું સમર્પણ કર્યું છે. એવા સંજોગોમાં જે રાષ્ટ્રદ્રોહની વાત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ભાજપ RSSની વિચારધારાએ લોકોનો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. આપણા ગુજરાતમાં કોઈ પાટીદાર સમાજ આંદોલન કરે તો એના યુવાનો પર રાષ્ટ્રદ્રોહના કેસ કરવામાં આવે. કોઈ પત્રકાર સરકાર સામે ભ્રષ્ટાચારની સાચી હકીકત રજૂ કરે તો